નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. પ્રકરણ 24, જીવનનું ઝાડું. હવે આ પ્રકરણનું નામ સાંભળી અને ડાયરેક્ટ આપણે છે એ આપણા જીવન, આપણા જીવનમાં કેટલી વસ્તુઓ સંકળાયેલી છે. ઝાડું એટલે કે કેટલા આપણી સાથે બધા જોડાયેલા છે. આપણું જીવન જીવવા માટે, આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ, કઈ કઈ વ્યક્તિ, આપણે કુદરતી વસ્તુઓ છે એ ઉપયોગી છે. તો એના માટે થઈ અને આપણે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, જમીન છે, હવા છે, પાણી છે, ઘર છે, ખોરાક છે, આ બધું છે એ આપણા જીવનમાં જોડાયેલું છે. એટલે કે આ બધી વસ્તુઓથી આપણું જીવનનું જે ઝાડું છે એ આપણે શું કરીએ છીએ, સફર કરીએ છીએ. તો એના માટે થઈ અને આ પ્રકરણમાં તમને આખે આખું પાઠ્યપુસ્તક ખોલો એટલે બે પેજ તમને સાથે, પેજ નંબર 162 અને 63 બંને આમ એક સાથે ખુલશે. હવે તો વચ્ચે જે સર્કલ આપ્યું છે જ્યાં એ ઓરેન્જ કલરનું, એ છે એ તમે ખુદ છો, એટલે કે માણસ છે. કોણ? માણસ. તો એ માણસને જીવવા માટે, પોતાનું જીવન જીવવા માટે છે એ માણસને શું શું જરૂરી છે, તો આ ફરતીકોર બધી વસ્તુઓ આપને આપેલી છે. જેમ કે છોડ, સાપ, ખિસકોલી, પાણી, સૂર્ય, ઘાસ, હવા, ઘર, જમીન, ઉંદર, ગાય, ચંદ્ર અને પક્ષી. તો આ બધું વસ્તુઓ છે એ આપણા જીવન માટે શું છે, જરૂરી છે. કે આપણું જીવન કેવી રીતના જીવીએ, જીવનનું આખું ઝાડું છે એ આ બધી અલગ અલગ. માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે. માણસને રહેવા માટે છે એ ઘરની જરૂર પડે. જ્યારે પક્ષીઓ છે એ પોતે રહેવા માટે છે ઝાડ પર માળા બાંધી, અને કેટલાય પક્ષીઓ ઘર અને કૂવામાં પોતે બખોલ બનાવી અને રહેતા હોય છે. હવે કુદરતી વસ્તુઓ ઘણી છે એવી કે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણા જીવન જીવવા માટે. જેમ કે હવા છે, પાણી છે, જમીન છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધી કુદરતી વસ્તુઓ છે જેનો આપણે જીવનમાં છે એ અલગ અલગ રીતે છે એ બધાનો ઉપયોગ કરતા હોય. શું તમે માનો છો કે ઘર જરૂરી છે? તો તમારા જીવનમાં ઘર કેવી રીતના જરૂરી છે એવું તમે માનો છો? એમ કે તમારે છે તમારું જીવન જીવવા માટે તમારે ઘર ઉપયોગી છે. તો હા, આપણે છે એ માનીએ છીએ કે ઘર છે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘર છે આપણે ઠંડી, ગરમી, વરસાદ, જીવજંતુઓ, પક્ષીઓથી રક્ષણ કરતું હોય અને આપણા કુટુંબને જે એ સાથે સુખ ચિંતિત, એટલે કે બધા આખા કુટુંબના પરિવારો એકસાથે રહી શકે સલામત અને માલ અને સામાનની સલામતી રાખી શકીએ, એટલા માટે ઘર છે એ આપણે જરૂરી છે. બીજું તો આપણે જે એ ખોરાક છે એ આપણે ક્યાંથી મળે? માણસ છે એને જીવન જીવવા માટે ખોરાક છે એ જરૂરી છે. તો પોતે ખોરાક છે એ બધી વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા છે આપણે અલગ અલગ ખોરાક છે એ મળતો હોય અને આપણે તેનો ઉપયોગ કરીએ. ખોરાક માટે આપણે અનાજ છે એ ક્યાંથી મેળવીએ? તો અનાજ છે એ આપણે વનસ્પતિ માંથી મળતા હોય બધાય. જેમ કે બધા એમાં કઠોળ ને શાકભાજી ને બધું આવી જાય. ત્યાર પછી જમીન છે એ જમીન સાથી બનેલી હોય, તો જમીન છે એ રેતી, માટી, કાકરા અને કાપ એ બધી વસ્તુઓ છે એ પોતે છે એ કોસવાય અને એના દ્વારા જમીન છે એ બનેલી હોય છે. ત્યાર પછી પ્રાણીઓ છે એ આપણે દૂધ આપે છે, પછી અલગ અલગ મધ આપે છે, ઊન આપે છે જે કપડાં બનાવવા માટે. તો આવી રીતના આપણે બધા પ્રાણીઓ છે એ અલગ અલગ રીતના ઉપયોગી હોય છે. ગાયોનો ખોરાક શું છે? તો ગાયો છે એ બધા પ્રાણીઓનો ખોરાકના ઉદાહરણ ન આપી, પણ ગાય છે એનું ખોરાક કહીએ તો ઘાસ છે, રોટલી છે, ખોળ છે, વનસ્પતિના ફળ ને ફૂલ ને પાંદડા ને અનાજના દાણા, આ બધી વસ્તુઓ છે એ ગાય છે એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય. સૂર્ય છે એ આપણને ગરમી અને પ્રકાશ આપે, એટલા માટે છે એ આપણે
ઉપયોગી છે. અને અલગ અલગ પ્રાણીઓ છે એ અલગ અલગ આપણે ભાર વહનો માટે, ચામડી માટે એવી રીતના ઉપયોગી આવતા હોય, તો એવી રીતના આપણે એ બધાનો ઉપયોગ છે એ કરતા હોય. ત્યાર પછી આગળ તો આપણે જમીન માટે કઈ કઈ રીતે ઉપયોગી છે કે માણસ છે એ પોતે જમીન પર ઘર બાંધીને રહેતો હોય, જમીન પર ઉગતી વનસ્પતિઓનો ખોરાક અને બળતણ અને લાકડાના ઔષધિઓ માટે ઉપયોગ કરતા હોય. ત્યાર પછી જમીન આપણે ખનિજ ઉદ્યોગના કાચા માલ તરીકે ઉપયોગી હોય. ત્યાર પછી બાંધકામ, મકાન અને કાચો માલ માટે પણ પ્રાપ્ત થતું હોય. અને જમીન માનવ ઉપરાંત પશુ પક્ષીઓનો રહેઠાણ છે. આપણે આવી અલગ અલગ બધી રીતે છે એ જમીનનો ઉપયોગ કરતા હોય. ત્યાર પછી હવા આપણને કેવી રીતે ઉપયોગી હોય, તો હવા દરેક સજીવને શ્વાસ માટે હવા ઉપયોગી છે. દરેક વ્યક્તિ છે અથવા તો દરેક વસ્તુઓ છે એ પોતે છે, દરેક સજીવો છે એ શ્વાસ લેવા માટે હવાનો ઉપયોગ કરતા હોય. કોઈપણ પારદર્શકતા દહન માટે હવા જરૂરી છે. હવા ગંધ અને સુગંધને ફેલાવવા માટે જરૂરી છે. આકાશમાં પતંગ ચગાવવા માટે, કપડાં સૂકવવા માટે, હવા અવાજના તરંગોને ફેલાવવા માટે જરૂરી છે. આકાશમાં પતંગ તો ચગાવવામાં અને કપડાં સૂકવવા માટે આપણે ઉપયોગ કરતા જ હોય. ત્યાર પછી વિમાન ચલાવવા માટે હવાનો ઉપયોગ કરતા હોય. પક્ષીઓને ઉડવા માટે હવા જરૂરી છે. વાહનોના ટાયરમાં ભરવા માટે હવા જરૂરી હોય. વરસાદના વાદળોને આપણા સુધી પહોંચી લાવવા માટે છે. આવી બધી અલગ અલગ રીતે છે એ હવા છે એ આપણા જીવનમાં છે એ ઉપયોગી હોય. ત્યાર પછી પક્ષીઓ આપણને કઈ કઈ રીતે મદદરૂપ થઈ શકે, તો મરઘી છે ઈંડા આપે છે તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. જે પછી કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનાર અન્ય કીટકોને નાશ કરી અને ખેડૂતને મદદ કરતી હોય. કાગડો, ગીધ, સમડી જેવા પક્ષીઓ છે એ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને પૃથ્વીને ચોખ્ખી રાખતી હોય. ત્યાર પછી પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદરૂપ કરે છે. ત્યાર પછી વનસ્પતિઓ આપણે કેવી રીતે ઉપયોગી હોય, તો અનાજ, કઠોળ, શાકભાજી અને ફળોનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ. ત્યાર પછી તુલસી, અરડુસી, ગરમાળો, લીમડો, જેઠી મધ ને આમળા અને એ બધાનો આપણે ઔષધિ તરીકે એટલે કે દવા તરીકે ઉપયોગ કરતા હોય. ત્યાર પછી શાક છે, સીસમ છે, બાવળ છે, લીમડો છે, આ બધાનું લાકડું આપણે છે એ ફર્નિચર માટે ઉપયોગ કરતા હોય. ત્યાર પછી બોગનવેલ ને મની પ્લાન્ટ ને ફાફડા થોળ ને એ બધા આપણા ઘર માટે સુશોભન માટે આપણે ઉપયોગ કરતા હોય. ત્યાર પછી વનસ્પતિના કેટલાય ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડતી હોય છે. અને કેટલી વનસ્પતિ રોજિંદા જીવન માટે ચીજવસ્તુઓ પૂરી પાડતી હોય, જેમ કે રૂ છે, ગુંદર છે, મરી મસાલા છે. આવી રીતના આપણે છે એ બધી આપણા જીવનનું ઝાડું છે એ બધા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ બધા સાથે છે. હવા, જમીન બધા સાંકે સંકળાયેલું છે. અને આવી રીતના અલગ અલગ રીતે આપણે છે એ બધાનો ઉપયોગ કરતા હોય. ત્યાર પછી તમે છે સૂર્ય છે, તો સૂર્ય આપણે ઉર્જાથી સૌથી મોટો ભંડાર છે કે જેનાથી આપણે ઉર્જા મળી શકે. ત્યાર પછી પાણી એ ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી હવા છે તો એ શ્વાસ લેવા માટે ઉપયોગી છે. પછી વૃક્ષો છે તો એ ખોરાક પૂરો પાડે છે. ત્યાર પછી જમીન છે તો એ ઘણા બધા સજીવોનું રહેઠાણ તેના પર હોય છે. સાપનો ખોરાક, તો સાપનો ખોરાક છે એ ઉંદર અને ખિસકોલી. ત્યાર પછી વૃક્ષોને જરૂરી છે, તો વૃક્ષોને છે એ પાણી, હવા અને સૂર્યનો પ્રકાશ જરૂરી હોય. જેમ માણસને જીવન જીવવા માટે હવા, ખોરાક અને પાણીની જરૂર પડે, તેવી જ રીતના વૃક્ષોને પણ પાણી, હવા અને સૂર્યનો પ્રકાશ જરૂર પડતું હોય. ત્યાર પછી ઉંદરની જરૂરિયાત, તો ઉંદર છે એ દર બનાવવા માટે જમીન છે એ જરૂરી છે. ત્યાર પછી પાણીના સ્ત્રોતો, તો તળાવ છે, કૂવા છે, વરસાદનું પાણી આપણે સંગ્રહ કરતા હોય, આ બધા પાણીના સ્ત્રોતો છે. અને ઈંટો બનાવવા માટે, તો એમાં પાણી અને માટી છે એ બંને વાપરતા હોય. એવી જ રીતના નીચે આપણે આપ્યું છે ખાટલો બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરતા હોય, તો ખાટલો બનાવવા માટે છે એ લાકડું છે, લોખંડના ખીલા છે અને સૂતર અને કાથાની દોરી, આ બધાનો ઉપયોગ કરી આપણે ખાટલો છે એ બનાવતા હોય છે. તો આ પ્રકરણમાં
આપણે છે એ બધા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, જમીનો બધા આડતરી રીતે આપણા જીવનમાં છે એ ખૂબ જ ઉપયોગી હોય છે, અને એના દ્વારા આપણું જીવન છે એ ખૂબ જ સારી અને સરળતાથી આપણે જીવી શકીએ છીએ અને બધી જરૂરિયાતો આપણે પૂર્ણ થઈ શકે છે. આગળનું તમારું હોમવર્ક છે એ પાઠ 23, જે સુંદર કપડાં છે એનું પ્રશ્ન નંબર 2 અને 3, ખાલી જગ્યા અને ખરા ખોટા, પેજ નંબર 52 અને 53 પરથી 2 વખત લખવાના છે. હેવ અ નાઇસ ડે.